વાત કરવાની છે ભયાનક રેસ્ક્યુ ઓપરેશનની. તો ધોધમાર વરસાદ વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં જળમમાકારની સ્થિતિ સર્જાઈ અને પાણીના આ પ્રચંડ પ્રવાહ વચ્ચે અનેક જિંદગીઓ પણ ફસાઈ. સંકટની આ ઘડીમાં લોકોની વહારે દેવદૂત બનીને પહોંચ્યા ફાયર બ્રિગેડ અને NDRF અને પોલીસના તમામ જવાનો. આપની ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલી આ 5 તસવીરો નિહાળો. આ તસવીરો જ ભયાવહ પરિસ્થિતિની અને લોકોને પડી રહેલી મુશ્કેલીઓની સાબિતી આપી રહી છે. વડોદરાથી લઈ ખેડા અને રાજકોટ સુધી પાણીના પ્રચંડ પ્રવાહમાં અનેક લોકો ફસાયા અને આ સમયે દેવદૂત બનીને તેમની વહારે આવ્યા જવાનો. વિશ્વામિત્રી નદીના કહેર વચ્ચે વડોદરાના કલાલીની હોસ્પિટલમાંથી દર્દીઓનું રેસ્ક્યુ કરાયું. તો વડોદરાના જ હરણી વિસ્તારમાંથી બાળક અને મહિલાઓ સહિત 16ને ઉગારી લેવાયા. ખેડામાંથી પ્રશંસનીય કામગીરી કરતા પોલીસની ટીમે કારમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કર્યું. તો આ તરફ દેવભૂમિ દ્વારકામાં પણ એક આવી જ ઘટનામાં સ્થાનિકોની મદદથી 7ને બચાવી લેવાયા. અને બીજી તરફ રાજકોટની જો વાત કરીએ તો ભક્તિનગર પોલીસ દ્વારા 300થી વધુ લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. વાત કરીએ જામનગરની તો બાલંભા ગામે પાણીમાં ફસાયેલા 83 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. SDRFની ટીમે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કરીને વાડી વિસ્તારમાં ફસાયેલા 28 બાળકો સહિત 83 લોકોનો જીવ બચાવ્યો અને તેમને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા. જામનગરના વસઈ પાસે ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ હતી. કારમાં 2 લોકો ફસાયા હતા. પોલીસ સહિત ગ્રામજનો મદદે દોડી આવ્યા અને સાથે જ ક્રેન અને દોરડાની મદદથી લોકોને બચાવી લેવાયા હતા. તો આ ખૂબ જ ભયાનક દ્રશ્યો જોવા મળી રહ્યા છે રેસ્ક્યુ ઓપરેશનના. વડોદરાના સમા વિસ્તારમાં આર્મીના જવાનોએ સ્થિતિ સંભાળી લીધી અને સમા વિસ્તારની ઉર્મી સ્કૂલ પાસે રેસ્ક્યુની કામગીરી કરીને ઘરમાં ફસાયેલા 7 લોકોને બચાવ્યા. બીજી તરફ દેવભૂમિ દ્વારકામાં પણ મધદરિયે ફસાયેલા માછીમારોનું રેસ્ક્યુ કરાયું હતું અને પ્રતિકૂળ પરિસ્થિતિની વચ્ચે માછીમારો મધદરિયે ફસાયા હતા ત્યારે કોસ્ટગાર્ડે દરિયામાં જઈ 13 માછીમારોનો આબાદ બચાવ કર્યો અને તેમને ઓખા બંદરે ખસેડ્યા. પોરબંદરમાં કુતિયાણાના વેકરી ગામે ફસાયેલા 5 લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું. કોસ્ટગાર્ડ અને ફાયરની ટીમ દ્વારા હેલિકોપ્ટરની મદદથી તમામનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું અને તમામને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. આ તરફ છોટાઉદેપુરમાં પણ મોટી ટોકરી ગામે ત્યાં નદીમાં યુવતી ફસાઈ હતી. સ્થાનિક તરવૈયાઓએ અને ફાયર બ્રિગેડની ટીમની મદદથી 3 કલાકની જહેમત બાદ યુવતીને બહાર કાઢવામાં આવી અને આ દિલધડક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડવામાં આવ્યું, જેના દિલધડક દ્રશ્યો પણ તમે જોઈ રહ્યા છો TV9 પર. તો ખૂબ જ દિલધડક રેસ્ક્યુ ઓપરેશન સામે આવ્યું હતું, જ્યાં જિંદગી માટેની જંગ જોવા મળી હતી. ફાયર બ્રિગેડ અને કોસ્ટગાર્ડની મદદથી આ મહિલાનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. તો તમામ અલગ અલગ વિસ્તારોમાંથી જે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન આવ્યા છે ત્યાં આ એક વધુ દિલધડક રેસ્ક્યુ ઓપરેશન, જ્યાં 3 કલાકની જહેમત બાદ યુવતીને બહાર કાઢવામાં આવી કોસ્ટગાર્ડ અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા. તો દિલધડક રેસ્ક્યુ ઓપરેશનના દ્રશ્યો ખેડામાંથી પણ સામે આવ્યા છે. અહીં વાટવાડીથી વમાલી ગામ જવાના રોડ પર પાણીમાં કાર ફસાઈ હતી. તંત્રને સમાચાર મળતા JCBની મદદથી પોલીસ કાર નજીક પહોંચી હતી અને કારમાં સવાર તમામ લોકોને બચાવી લેવાયા હતા.
બીજી તરફ દેવભૂમિ દ્વારકાની જો વાત કરીએ તો ત્યાં પણ ભયાવહ દ્રશ્યો સામે આવ્યા. બે કાંઠે વહેતી અને ઉછાળા ભરતી રેણુકા નદીમાં એક કાર તણાઈ. જો કે ગ્રામજનો જેસીબી લઈને સમયસર પીડિતોની વહારે દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા તમામ 7 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. રાજકોટમાં પણ પોલીસની અત્યંત પ્રશંસનીય કામગીરી સામે આવી છે. દ્રશ્યો ગઈકાલના હોવાનો ખુલાસો થયો છે, પણ આજે આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ધોધમાર વરસાદ વચ્ચે અહીંના જંગલેશ્વર વિસ્તારમાં 300થી વધુ લોકો ફસાયા હતા, ત્યારે ભક્તિનગર પોલીસ દ્વારા તમામને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. વડોદરામાં વિશ્વામિત્રી નદીએ કહેર વર્તાવ્યો અને સમગ્ર શહેરમાં જળબંબાકારની સ્થિતિ નજરે પડી. માંજલપુર, વડસર અને કલાલી વિસ્તારમાં પાણી ફરી વળતા હાલાકીના દ્રશ્યો સામે આવ્યા. કલાલીમાં આવેલ રામકૃષ્ણ પરમહંસ હોસ્પિટલમાં પાણી ભરાતા દર્દીઓને રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી. ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલના આઈસીયુમાં દાખલ દર્દીઓને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તો આ તરફ વડોદરાના હરણી વિસ્તારની જો વાત કરીએ તો ત્યાં પણ પાણીના પ્રવાહમાં ફસાયેલા 16 લોકોનું રેસ્ક્યુ હાથ ધરાયું હતું. વરસાદી આફતના કારણે ઈએમઈ સ્કૂલ નજીક મહિલા અને બાળકો સહિત 16 લોકો પાણીમાં ફસાયા હતા, ત્યારે એનડીઆરએફની ટીમે બોટની મદદથી તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢીને જાણે દેવદૂતની ભૂમિકા ભજવી હતી.